કોરોનાની મહામારીમાં હવે ઠેર ઠેર ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું શરૂ થયું છે, ત્યારે થરાદની સરકારી હોસ્પિટલમાં અદાણી પરિવાર તરફથી બનાવેલ ઓક્સિજન પ્લાન્ટનું આજે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું. બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર આનંદ પટેલ આજે થરાદની સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા, જેમાં તેઓએ થરાદ હોસ્પિટલ ખાતે આવેલ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન શ્રીફળ વધેરી કર્યું હતું. આ ઓક્સિજન પ્લાન્ટમાં રોજની 125 જેટલી ઓક્સિજનની બોટલો ભરાય તેટલો ઓક્સિજન ઉત્પન્ન થશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે થરાદમાં રહેલ અદાણી પરિવારે પોતાના વતનનું ખૂબ જ મોટું ઋણ અદા કર્યું છે અને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો છે, જેનો લાભ બનાસકાંઠાના સરહદી પંથકના લોકોને મળશે. ત્યારબાદ રેફરલ હોસ્પિટલ હોસ્પિટલની જરૂરિયાત સંતોષવાની ઉપરાંત આજુબાજુની જે પીએસસી સીએચસી છે એની જરૂરિયાત પણ એટલી સંતોષવાની છે. ત્યારે થરાદ રેફરલ હોસ્પિટલનો સ્ટાફ પણ સ્થાનિક આગેવાનોની મદદથી ખૂબ સુંદર કામગીરી કરી રહ્યો છે અને આ વ્યવસ્થાઓની વચ્ચે આવનારા દિવસોમાં ચોક્કસ આપણે કોરોનામાંથી બહાર આવીએ. ઓકે સર, થેન્ક યુ.